નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 2 વિષય હિન્દી પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ ભાગ 2. અગાઉ આપણે એક ભાગ ભણી ગયા, આજે ભણીશું ભાગ 2. પ્રશ્ન 3. બ ખાલી જગ્યામાં ખૂટા અક્ષર લખો. તો ખાલી જગ્યામાં આપણે ખૂટો અક્ષર લખવાનો છે. તમને આગળ નામ આપેલું છે, તમારે એક શબ્દ લખવાનો છે. આ તો સાવ સહેલું છે, તમને આવડશે જ. એક નંબર નગર, તો ન ખાલી જગ્યા ર, તો શું ખૂટે છે? ગ, તો એ લખવાનો ગ. પછી બે નંબર અમર, તો ખાલી જગ્યા મર, તો શું આવશે? અ, ખાલી જગ્યામાં લખવાનો અમર. ત્રણ નંબર જનક, તો જન ખાલી જગ્યા, તો જન ક, ક ખાલી જગ્યામાં આવશે. ચાર નંબર ચરખા, તો ચર ખાલી જગ્યા, તો ચરખા, તો ખાલી જગ્યામાં ખા લખવાનો આવશે. પાંચ નંબર બસોડા, તો બસ ખાલી જગ્યા ટોડા, ખાલી જગ્યામાં શું આવશે? બસોડા, તો ખાલી જગ્યામાં ડા આવશે. છ નંબર ઢકના, તો ઢક ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં ઢકના, તો ખાલી જગ્યામાં શું આવશે? ના. સાત નંબર ઈમલી, ખાલી જગ્યા મલી, તો ખાલી જગ્યામાં શું આવશે? ઈ, ઈમલી. આઠ નંબર કિસાન, શું છે? કિસાન, તો ખાલી જગ્યા સાન, તો ખાલી જગ્યામાં શું આવશે? કી, કિસાન. નવ નંબર ડાકિયા, ડા ખાલી જગ્યા યા, તો ખાલી જગ્યામાં શું આવશે? કી, કી લખવાનો અહીંયા, અને વાંચવાનું ડાકિયા. દસ નંબર ઈદ, ખાલી જગ્યા દ, તો અહીં આવશે ઈ, ઈદ. અગિયાર નંબર ફકીર, તો ફ ખાલી જગ્યા ર, તો શું આવશે ખાલી જગ્યામાં? કી, તો ફકીર. બાર નંબર ડફલી, તો ડફ ખાલી જગ્યા, તો ડફલી. તેર નંબર કસુઆ, તો ક ખાલી જગ્યા આ, તો શું આવશે? કસુઆ, શું આવશે? ચૌદ નંબર ગુલાબ, તો ખાલી જગ્યા લાબ, તો ખાલી જગ્યામાં શું આવશે? ગુ, તો ગુલાબ. પંદર નંબર દાતુન, તો દા ખાલી જગ્યા ન, તો શું આવશે ખાલી જગ્યામાં? તું, દાતુન. સોળ નંબર ચૂહા, તો ખાલી જગ્યા હા, તો ખાલી જગ્યામાં શું આવશે? ચુ, તો ચૂહા. આ શબ્દ શું બને છે? ચૂહા. સત્તર નંબર ખજૂર, તો ખ ખાલી જગ્યા ર, તો શું આવશે? જુ, ખજૂર. અઢાર નંબર ગઠરી, તો ગઠ ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં શું આવશે? રી, રી લખવાનું, પછી વાંચવાનું ગઠરી. હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4. અ, ચિત્ર જોઈ શબ્દો બનાવો અને લખો ચાર શબ્દો. અહીંયા આપણે ચિત્ર આપ્યા છે, એ જોવાના, એ શબ્દ બનાવવાનો, અને પછી આ ખાલી જગ્યામાં આપણે લખવાનું છે. તો પહેલું ચિત્ર શાનું છે? ગાજરનું. તો અહીંથી આપણે ગાજર શબ્દ શોધવાનો. તો ગાજર શબ્દ અહીં શોધ્યો, આ ગાજર, એ શબ્દ શોધીને આપણે ગોળ કરવાનું આના ઉપર, અને એ ખાલી જગ્યામાં લખવાનું ગાજર. આ સાઈડ શું આપશે? હળ. ગુજરાતીમાં એને હળ કહેવાય, હિન્દીમાં હલ. તો અહીંયા જોવાનું હલ, તો આ હલ ઉપર ગોળ કરવાનું અને એ ખાલી જગ્યામાં લખવાનું હલ. પછી આ શું છે? પગડી. તો પગડી, તો પગડી શબ્દ જોવાનો, અહીંયા ગોળ કરવાનું, આ રહ્યું પગડી. જેની સામે લીટી હશે એની સામે જ એ શબ્દ હશે એ લીટીમાં જ.
आ पगड़ी छे तो आई आ लीटी में जोवान तो ये पगड़ी देखा छे तो ये लखवानु पगड़ी गोल करीने पछी आ शू छे वाटको डलिया हिंदी में वाटका ने डलिया कहेवाय तो डलिया तो डलिया पर गोल करीने खाली जगह में लखवानु डलिया बराबर खबर पड़ी आ शानु चित्र छे बतक बतक नहीं बतक ख हिंदी में कहेवाय तो ये आपणे लीटीमां જોઈશું બતક તો બતક પર ગોળ કરીશું અને એ ખાલી જગ્યામાં લખીશું બતક આ શું છે ખાટલો તો ખાટલાને હિન્દીમાં શું કહેવાય ખટિયા તો આપણે જોઈશું આ લીટીમાં ખટિયા તો ખટિયા ઉપર ગોળ કરીશું અને એ ખાલી જગ્યામાં લખવાનું ખટિયા આ શું છે શહેનાઈ તો શબ્દ વધુ પાસે ને સહેનાઈ આ લીટીમાં જોઈએ સહનાઈ તો સહેનાઈ ઉપર ગોર કરીશું અને લખીશું સહનાઈ આ શું છે ઊન આપણે ઊનના રૂમાલ ને બધું પર પહેરીએ છીએ ને રૂમાલો ને એવું આ ઊન ઊનના ગરમ કપડાં પહેરીએ છીએ એ ઊન છે આનાથી ગરમ કપડાં સ્વેટર ને એવું ગૂંથાય તો આને શું કહેવાય ઊન તો આપણે જોઈશું શબ્દ ઉન તો આ ઉન ઉપર આપણે ગોળ કરીશું અને ખાલી જગ્યામાં લખશું ઉન આ શાનું ચિત્ર છે રીન્સ ભાલું રીન્સને હિન્દીમાં શું કહેવાય ભાલું તો અહીંયા જોઈશું પહેલાં ભાલું ક્યાં લખેલું છે શબ્દ તો ભાલું ઉપર આવી રીતે ગોળ કરવાનું શોધીને અને ખાલી જગ્યામાં લખવાનું ભાલું પછી આ શું દેખાય છે સરબત સ્ટ્રો થી પીવો છો ને તમે તો આ સરબત છે લીંબુ તો લખવાનું સરબત શોધવાનો પહેલાં શબ્દ સરબત તેના ઉપર આવી રીતે ગોળ કરવાનું અને લખવાનું સરબત આ શું દેખાય છે દાડમ દાડમ દાડમને આપણે હિન્દીમાં શું કહીએ આપણે ભણી ગયા પહેલાં આવ્યા હતા ચિત્રમાં અનાર લખેલું આવ્યું હતું ને એને દાડમ કહેવાય તો અનાર દાડમને અનાર કહેવાય હિન્દીમાં ગુજરાતીમાં દાડમ કહેવાય તો અનાર તો અનાર ઉપર ગોર કરીશું અને ખાલી જગ્યામાં લખીશું અહીંયા અનારની સામે અનાર આ શું છે ટપાલી ટપાલીને હિન્દીમાં શું કહેવાય ડાકિયા તો એ આ શબ્દ શોધવાનો ડાકિયા અને ખાલી જગ્યામાં લખવાનું ડાકિયા બરાબર ખબર પડી ને ચિત્ર જોવાનું એને શું કહેવાય એ શબ્દ શોધવાનો અને ગોર કરીને પછી ખાલી જગ્યામાં શબ્દ લખવાનો બરાબર ચિત્રની બાજુમાં આ શું છે શાનું ચિત્ર છે ત્રિશુલ તો અહીંયા ત્રિશુલ કઈ લીટીમાં છે તો આ લીટીમાં જોવાનું ત્રિશુલ તો ત્રિશુલ ઉપર આપણે ગોળ કરીશું અને એ લખીશું ત્રિશુલ ત્રિશુલ એટલે ત્રિશુળ આ શું છે તરબૂજ તો એને શું કહેવાય હિન્દીમાં ખરબૂજા તો લખવાનું ખરબૂજા શોધીને ગોળ કરવાનું ખરબૂજા એટલે તરબૂજ અને એ શોધીને એના ઉપર આવી રીતે ગોળ કરી અહીંયા ખાલી જગ્યામાં લખવાનું ખરબૂજા આ શું છે લકડી શું છે દાદાજીની લકડી લકડી એટલે લાકડી તો લકડી શોધશું લકડી એટલે લાકડી લકડી એ ખાલી જગ્યામાં લખવાનું તમારે પાછું આ શું છે હનુમાન શું છે હનુમાન તો એ શોધીશું આપણે હનુમાન અહીંયા લખવાનું ખાલી જગ્યા એના ઉપર ગોળ કરવાનું પહેલાં હનુમાન ઉપર આવી રીતે ગોળ કરવાનું અને પછી અહીં ખાલી જગ્યામાં લખવાનું હનુમાન આવી રીતે તમારે ચિત્ર જોઈને શબ્દ શોધવાનો કોઠામાંથી બરાબર આ એ તમારે શબ્દ શોધવાનો અને એના પર ગોળ કરવાનું ગોળ કરીને તમારે ખાલી જગ્યામાં એ શબ્દ લખવાનો છે ખબર પડી તમને આવી રીતે આપણે લખવાનું છે ચિત્ર જોવાના પછી શબ્દ શોધીને એના ઉપર ગોળ કરવાનું ગોર કરીને એ શબ્દ ચિત્ર સામે તમારે લખવાનું છે ખાલી જગ્યામાં બરાબર હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 બ ચિત્ર જોઈ શબ્દો બનાવો
અહીંયા ચિત્ર જોઈ ને આપણે શબ્દ બનાવવાના છે બરાબર ચિત્ર જોઈ ને આપણે શબ્દ બનાવવાનો છે તો અહીંયા પહેલો ચિત્ર છે ઘર તો એ લખીશું ઘર ઘર ખાના જોવાના અને પછી એ પરથી શબ્દ પછી એ પરથી તમારે શબ્દ બનાવવાનો તો જો ઘરનું ચિત્ર છે તો લખવાનું બે ખાના છે ઘર આવી જશે બે નંબર શાનું ચિત્ર છે મગર તો મગર પછી શું છે આ ચિત્ર તમને ખબર છે આપણે ભણી ગયા છીએ ચોપડીમાં આવી ગયું છે તો આને શું કહેવાય ચરખો તો લખવાનું ચર ખા ચાર નંબર માળા માળા એ માળાને હિન્દીમાં શું કહેવાય માલા ગુજરાતીમાં લખશો તો ખોટું પડશે હિન્દીમાં તમારે શબ્દો લખવાના છે માળા તો માલા માલા માળા લખશો તો ખોટું પડશે આ શું કોણ છે પાંચ નંબરમાં શાનું ચિત્ર છે કિસાન કિસાન એટલે શું થાય ખેડૂત તો આપણે હિન્દીમાં ખેડૂતને કિસાન કહેવાય એટલે લખીશું કિસાન પછી વિમાન શું છે વિમાન છ નંબર વિમાનનું ચિત્ર છે લખીશું વિમાન સાત નંબર શું ચિત્ર દેખાય છે આપણે આગળ ભણ્યા ડાકિયા ટપાલી છે તો લખીશું ડાકિયા પછી આઠ નંબર માછલી તો માછલીને હિન્દીમાં શું કહેવાય મસલી નવ નંબર શું છે હાથી તો હાથી દસ નંબર ધનુષ છે શું શાનું ચિત્ર છે ધનુષ તો લખશું ધનુષ બરોબર આવી રીતે તમારે ચિત્ર જોઈને નામ લખવાના છે અગિયાર નંબર અગિયાર નંબર અગિયાર નંબરમાં શું છે ઢીંગલી ઢીંગલીને હિન્દીમાં શું કહેવાય ગુડિયા શું કહેવાય ગુડિયા તો લખીશું ગુડિયા એક એક શબ્દ એક એક ખાનામાં લખવાનો છે બે શબ્દ ભેગા લખવાના નથી એનું ધ્યાન રાખવાનું બરોબર ગુડિયા બાર નંબર શું છે નાનું ચિત્ર છે કયા પક્ષીનું ઓળખો છો તમે આ પક્ષીને કબૂતર શું છે કબૂતર છે તો લખીશું કબૂતર કબૂતર પછી તેર નંબર શાનું ચિત્ર છે હિચકો ગુજરાતીમાં એને હિચકો કહેવાય હિન્દીમાં શું કહેવાય હિચકાને ઝૂલા શું કહેવાય ઝૂલા તો લખવાનું ઝૂલા આગળ આ જોયું હતું તમે ચિત્ર હતું ને એનું નામ ઝૂલા ઝૂલરાય ખાલી જગ્યામાં જોયું હતું આપણે તો અને આને શું કહેવાય ઝૂલા તો એ લખવાનું ઝૂલા ચૌદ નંબર શું છે રીન્સનું ચિત્ર તો રીન્સને હિન્દીમાં શું કહેવાય ભાલુ શું કહેવાય ભાલુ તો લખીશું અહીંયા ભાલુ આ ખાનામાં લખવાનું ભાલુ બરોબર ખબર પડી ને ચિત્ર જોઈ ને તમારે શબ્દો લખવાના છે કે શાનું ચિત્ર છે એના એ નામ લખવાનું છે બરોબર પ્રશ્ન પાંચ અ સરખા શબ્દોને જોડો જે સરખા શબ્દો હોય એની સામે જ આપણે જોડવાનું છે બરોબર આ તો તમને આવડે સરખા સરખા શબ્દો હોય એની સામે જોડવાનું બીજા શબ્દ સામે નહીં જોડવાનું જે શબ્દ આવીએ છે એના સામે જોડવાનું અ અને બ મટર તો મટર સામે જોડવાનું બાજા તો સામે જોવાનું બાજા તો બાજા સામે જોડવાનું પછી ઈનામ તો ઈનામ ક્યાં છે તો આ રહ્યું તો ઈનામને ઈનામ સામે જોડવાનું પછી ઈદ તો ઈદને ઈદ સામે જોડવાનું મુરલી તો મુરલીને મુરલી સામે જોડવાનું પછી બે નંબર અ અને બ રથ આપણે ઉદાહરણ આપ્યું છે રથ સામે જોડ્યું આકાશ તો એ જોવાનું આકાશ ક્યાં છે તો આ રહ્યું તો આકાશને આકાશ સામે આવી રીતે જોડવાનું પછી પહિયા તો પહિયા આ રહ્યું પહેલું જ શબ્દ છે તો પહિયાને પહિયા શબ્દ સામે જોડવાનું પછી શરીફા તો શરીફા શબ્દ આ રહ્યું બીજા નંબરનું તો આને શરીફા શબ્દ સામે આપણે આવી રીતે જોડીશું ખજૂર તો ખજૂર શબ્દ આ રહ્યો
ખજૂર ને ખજૂર શબ્દ સાથે આપણે આવી રીતે જોડવાનું છે. તમને ખબર પડી જાય એકબીજા સરખા શબ્દ હોય એને એની સાથે આપણે જોડવાના છે જોડકા, બરોબર. તો એ નંબર અ બ નલ, તો નલ સામે જોડવાનું. રાજા, તો રાજાને રાજા સામે જોડવાનું. પછી શિયાર, તો શિયાર સામે જોડવાનું. દરજી, તો દરજીયા શબ્દ છે તો દરજીને દરજી શબ્દ સામે જોડવાનું. પછી બટુઆ, તો બટુઆ આ જે શબ્દ છે તો આ બટુઆને આ બટુઆ શબ્દ સામે જોડીશું આપણે, બરોબર. ખબર પડી ગઈ ને. ચાર નંબર અને બમાં ચૂહા, તો ચૂહા શબ્દ આ રે ઉદાહરણ આપેલું છે. ચૂહા શબ્દને ચૂહા શબ્દ સામે જોડીશું. તુલસી, તો તુલસી શબ્દ શોધવાનો હોય અને તુલસી શબ્દ સામે તુલસીને શબ્દને જોડવાનો છે. પછી ડફલી, તો ડફલી શબ્દ આ રે પહેલો જ છે તો ડફલી શબ્દને આપણે એ ડફલી શબ્દ સામે જોડીશું. સિતાર, તો સિતાર સિતા શબ્દને એ સિતા સામે જોડીશું. મકાન, તો મકાન શબ્દ ક્યાં છે તો આ રહ્યું, તો આ મકાન શબ્દને આપણે આ મકાન શબ્દ સામે જોડીશું આવી રીતે. તો આપણે સરખા શબ્દોને એકબીજા સાથે જોડવાના છે આવી રીતે, બરોબર. તો હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ બ, વાક્યો વાંચો અને સુંદર અક્ષરે લખો. અહીંયા તમને આ વાક્યો આપ્યા છે એ તમારે વાંચવાના છે અને તમારે સારા અક્ષરે લખવાના છે, બરોબર. આ વાક્યો તમારે લખવાના છે સારા અક્ષરે. તમને એક વાક્ય આવી રીતે લખેલું આપ્યું હશે અને નીચે તમને લીટી ખાલી જગ્યા આપી હશે, એમાં આ શબ્દ તમારે ફરીવાર લખવાનો છે. એકવાર લખેલું હશે અને બીજી વાર તમારે ખાલી જગ્યા લીટી આપી હશે, એમાં તમારે આ સુંદર અક્ષરે સારા અક્ષરે લખવાનું છે ફરીવાર. એકવાર લખેલું હોય અને બીજી વાર તમારે એ શબ્દ ફરીથી સારા અક્ષરે લખવાનું છે. સ ગ ન બચત કર, પછી નીચે લીટી આપી હશે એમાં લખવાનું સ ગ ન બચત કર. બે નંબર ર ત ન નમન કર, રતન નમન કર એવું લખેલું હશે પછી નીચે ખાલી જગ્યા હોય એમાં લખવાનું ર ત ન નમન કર, રતન નમન કર. ત્રણ નંબર માલા ખાના ખાના આયા, પછી નીચે લીટીમાં લખવાનું બીજી વાર માલા ખાના આયા. ચાર નંબર આકાશ આમ ખા, પછી નીચે લીટી હોય એમાં લખવાનું ફરીથી આકાશ આમ ખા. પાંચ નંબર શિવાજી સિતાર બજાય, આપણે વાક્ય વાંચ્યું એ વાક્ય જ આપણે નીચે ફરીથી એ વાક્ય ફરીથી આપણે લખવાનું. શિવાજીથી શબ્દ જોઈને વાક કાનો માત્ર જ ની ભૂલ ના થાય, જોડણીમાં ભૂલ ના થાય એનું ધ્યાન રાખીને તમારે ઉપર વાક્ય લખ્યું હોય એવું તમારે નીચે વાક્ય લખવાનું છે. શિવાજી સિતાર બજા, તો લખવાનું શિવાજી સિતાર બજા. અલ્પવિરામ હોય તો અલ્પવિરામ, પૂર્ણવિરામ તો પૂર્ણવિરામ, ફૂલ સ્ટોપ હોય તો ફૂલ સ્ટોપ, એ બધું કરવાનું છે. સ નંબર ડાકિયા ડાક લાયા, લખવાનું નીચે ડાકિયા ડાક લાયા. સાત નંબર મિત્તલ પહિયા ચલા, મિત્તલ પહિયા ચલા. આઠ નંબર રહીમ તાલી બજા, પછી નીચે લખવાનું રહીમ તાલી બજા. મદારી તમાશા દિખાતા હે, પછી લખવાનું નીચે ફરીથી મદારી તમાશા દિખાતા હે. દસ નંબર બઢઈ લડકી પલટી લડકી સીતા હે, લા બઢઈ લકડી સિલતા હે, બઢઈ લકડી સિલતા હે. દસ અગિયાર નંબર અનિલ દાતુન કર, અનિલ દાતુન કર. બાર નંબર યમુના ચતુર લડકી હે, પછી લખવાનું યમુના ચતુર લડકી હે. તેર નંબર ચુહિયા કપડાં કૂતરતી હે, તો ચુહિયા કપડાં કૂતરતી હે. ચૌદ નંબર ગાય પાલતુ જાનવર હે, નીચે ફરી ખાલી જગ્યા હોય એમાં લખવાનું ગાય પાલતુ જાનવર હે. પંદર નંબર રાજુ બાજા બજાતા હે, નીચે ખાલી જગ્યામાં લખવાનું રાજુ બાજા બજાતા હે.
આ શબ્દ તમારે વાક્યો વાંચવાના અને નીચે તમારે સુંદર અક્ષરે તમારે લખવાનું ખાલી જગ્યામાં બરોબર લીટી આપી એમાં તો અહીંયા આપણો ભાગ બે પૂરો થાય છે હવે ઇન્દિની નોટમાં તમારે હોમવર્ક લખવાનું છે એ આપણે જોઈ લઈએ શું લખવાનું છે બરોબર તો તમારે હોમવર્કમાં લખવાનું છે પ્રશ્ન તૈન બ ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર લખો તો એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર પછી પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર તમારા આઠ અઢાર ખાલી જગ્યામાં ખૂટતા શબ્દો અક્ષર લખવાના છે પછી આગળ તમારે બીજું લેસન લખવાનું છે આ લખવાનું નથી બીજું તમારે લખવાનું એ હોમવર્ક લખાઈ જાય પછી તમારે પ્રશ્ન પાંચ સરખા શબ્દોને જોડો એમાં એક બે આ એક બે લખીને પછી ત્રણ ચાર આ ચાર લખ્યા પછી તમારે લખવાનું પ્રશ્ન પાંચ બ વાક્યો વાંચો અને સુંદર અક્ષરે લખો તમારે આ એક વાર લખવાનું પછી બે વાર બે વાર લખવાનું થશે આ લેસનમાં બરોબર તો આટલું એકથી તે પંદર નંબર સુધી તમારે વાક્યો વાંચવાના અને સુંદર અક્ષરે લખવાના છે બરોબર સારા અક્ષરે જોડણીની ભૂલ ના થાય કાનો માત્ર અને પૂર્ણ વિરામ એની ભૂલ ના થાય એવી રીતે તમારે હોમવર્ક લખવાનું છે પરીક્ષામાં પણ સારી રીતે તમે લખશો અહીંયા આપણો ભાગ બે પૂરો થાય છે આવજો વિદ્યાર્થી મિત્રો